હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ આજે તમારી સાથે શેર કરીશ ગુજરાતી દાળ ભાતની રેસીપી. આજે દાળ ભાત આપણે એવી ટ્રીક સાથે તૈયાર કરશું ને કે માત્ર 15 જ મિનિટમાં દાળ અને ભાત બંને તૈયાર થઈ જશે. અને જો તમારી દાળ પાતળી થતી હોય કે દાળમાં ઉપર પાણી આવતું હોય તો આજે હું તમારી સાથે એવી બધી ટિપ્સ શેર કરવાની છું કે તમારી દાળ પરફેક્ટ જ બનશે. અને ફ્રેન્ડ્સ, તમને બધાને આજે મારે એક વિનંતી પણ કરવાની છે. તમે બધા મારા રેગ્યુલર વ્યુઅર્સ છો અને મારા વિડીયો પણ રેગ્યુલર જોઉં છું, પણ માત્ર 7% લોકોએ જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ફ્રી છે. તો ચાલો બનાવીએ મસ્ત મજાના ટેસ્ટ સાથે ગુજરાતી દાળ ભાત. તો દાળ બનાવવા માટે અહીંયા મેં એક નાની વાટકી તુવેર દાળ લીધેલી છે. આટલી દાળમાંથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો એટલી દાળ તૈયાર થશે. તો દાળ આપણે એક વાસણમાં લઈ લેશું. ઘણી જગ્યાએ તમે જોયું હશે કે દાળ સર્વ કરે ને તો 5 થી 7 મિનિટમાં દાળ તળિયે બેસી જાય અને ઉપર પાણી થઈ જતું હોય છે. તો એના માટેની ખાસ ટિપ્સ, તુવેર દાળ સાથે 2 ચમચી જેટલી મગની મોગર દાળ ઉમેરી દેવાની. મગની દાળ ના હોય તો તમે 1 ચમચી જેટલી ચણાની દાળ ઉમેરી દેજો. કોઈ પણ દાળ આની સાથે ઉમેરી દેશો ને એટલે તમારી દાળ પરફેક્ટ જ બનશે અને સરસ ઘાટી બનશે. દાળ 2 પાણીથી ધોઈ લેશું. અહીંયા દાળ ધોવાઈ ગઈ છે તો પાણી ઉમેરી દેશું. દાળ સરસ ધોઈ અને પલાળી દીધી છે, સાઈડમાં રાખી દેશું. અને સાથે મારે ભાત બનાવવાના છે તો ભાતનું પ્રમાણ પણ તમને બતાવી દઉં. 1 વાટકી બાસમતી ચોખા લીધા છે. ચોખા તમારા ઘરમાં જે ભાત માટે વપરાતા હોય એ લેવાના. ચોખાનું માપ તમને કહી દઉં ને તો 1 વ્યક્તિ દીઠ તમે 1 મુઠ્ઠી ચોખા લઈ શકો છો. 1 મુઠ્ઠી ચોખા લેશો ને એટલે પરફેક્ટ માપ સાથે તમારા ભાત તૈયાર થશે. અને કિલોના માપ પ્રમાણે જોઈએ તો 1 કિલો ચોખામાંથી તમે 25 વ્યક્તિને સર્વ કરી શકો એટલા ભાત તૈયાર થશે. ચોખા પણ 1 મોટા વાસણમાં લઈ લેશું અને સારી રીતે ધોઈ લેશું. અહીંયા ચોખા પણ ધોઈ લીધા છે, ચોખા પણ પલાળી દેશું. તમારા ઘરમાં જો રેગ્યુલર દાળ ભાત બનતા હોય ને તો સવારમાં દાળ ચોખા પલાળી દેવાના. તમે 2 થી 3 કલાક દાળ ચોખા પલાળી દેશો ને કુકરમાં માત્ર 2 સિટીમાં તમારી દાળ અને ભાત તૈયાર થઈ જશે, જેથી ગેસ અને સમય બંનેનું બચત થશે. અહીંયા મેં દાળમાં નાખવા માટે સિંગદાણા લીધા છે તો સિંગદાણા પણ પલાળી દેશું. અહીંયા દાળ ચોખા અને સિંગદાણા ત્રણેય વસ્તુ પલાળી દીધી છે, સાઈડ પર રાખી દેશું અને 2 કલાક પછી આપણે દાળ ભાત બનાવશું. અહીંયા દાળ અને ચોખા સરસ પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે દાળના દાણા એકદમ સરસ ફૂલી ગયા છે. એ જ રીતે ચોખા પણ સરસ પલળી ગયા છે. અહીંયા દાળ ચોખાનું પાણી અલગ કરી લીધું છે. હવે અત્યારે આપણે દાળ ચોખા બંને સાથે બાફવાના છે. તો મારી પાસે આ રીતે કુકરના 1 માપના 2 ડબ્બા છે. તો દાળ આપણે કુકરના ડબ્બામાં ઉમેરી દેશું અને પાણી ઉમેરી દેશું. દાળ ડૂબે એટલું પાણી ઉમેરી અને બીજા ડબ્બામાં ભાત ઉમેરી દેશું. હવે જે વાટકો ભરી અને આપણે ચોખા લીધેલા છે એ માપે જ આપણે પાણી ઉમેરશું. ચોખા કરતાં ડબલ પાણી આપણે ઉમેરી દેશું. ચોખામાં પાણીનું પ્રમાણ પણ નવા કે જૂના ચોખા ઉપર ડિપેન્ડ રહે છે. ચોખા સાથે 1 ચમચી ઘી ઉમેરી દેશું અને દાળ ચોખા બંને બાફવા મૂકી દેશું. દાળ ચોખા બાફવા માટે ગેસ પર કુકર મૂકેલું છે અને કુકરમાં મેં 1 ગ્લાસ પાણી ઉમેરી અને ગેસ ચાલુ કરી દીધેલું. એક રિંગ મૂકી દેશું. નીચે આપણે દાળનો ડબ્બો રાખશું અને દાળની સાથે જ 1/2 ટમેટું રાખી દેશું. ટમેટાનો પાછળનો ભાગ અલગ કરી અને આ રીતે ટમેટું મૂકી દેવાનું. ઉપર ભાતનો ડબ્બો મૂકી દેશું. ભાત ઉભરાય નહીં એ માટે ડીશ ઢાંકી દેશું. કુકરનું ઢાંકણ પેક કરી અને માત્ર 2 સિટી કરશું. કુકરમાં 2 સિટી થઈ ગઈ અને ગેસ બંધ કરી દીધા પછી કુકરની હવા પણ રિલીઝ થઈ ગઈ છે. ભાત ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાત એકદમ સરસ બફાઈ ગયા છે અને છૂટા છૂટા તૈયાર થયેલા છે. ભાતનો ડબ્બો બહાર કાઢી લીધો અને અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 2 જ સિટીમાં આપણી દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. એટલે આ રીતે તમે
કલાકથી બે કલાક પહેલાં દાળ ચોખા પલાળી દેશો ને તો બે જ સિટીમાં તમારા દાળ ભાત તૈયાર થઈ જશે. ગેસ અને સમય બંનેની બચત પણ થશે. બાફેલી દાળ સાથે જે આપણે ટમેટું મૂકેલું ને એ ટમેટાની છાલ અલગ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે ટમેટાનો પાછળનો ભાગ કટ કરી લીધેલો એટલે છાલ આરામથી અલગ થઈ જાય છે. ટમેટું દાળ સાથે બાફવાનું એક જ રીઝન છે કે ઘણા લોકો દાળ ભાત ખાવા ટાઈમે દાળમાંથી ટમેટા અલગ કરી દેતા હોય છે. આ રીતે તમે દાળ બાફવામાં ટમેટું ઉમેરશો તો દાળ સાથે ટમેટું ક્રશ થઈ જશે. હવે દાળ ક્રશ કરી લેશું. દાળ ક્રશ કરી લીધી છે. અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. દાળ સાથે મસાલા કરી લેશું. મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરશું. સાથે એક ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. આપણે જે અડધું ટમેટું બચાવીને રાખેલું અડધા ટમેટાના ટુકડા ઉમેરી દેશું. આદુ, મરચા અને લીમડાના પાન બારીક સમારીને લીધેલા છે એ પણ ઉમેરી દેશું અને બધું જ સરસ મિક્સ કરી લેશું. તો મસાલો દાળ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે વઘાર કરી લેશું. દાળનો વઘાર કરવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું. સાથે અડધી ચમચી જીરું પણ ઉમેરી દઈશું. રાઈ જીરું થોડા ફૂટે એટલે અડધી ચમચી મેથિયો મસાલો છે એ ઉમેરી દઈશું. મેથિયા મસાલાથી દાળમાં બહુ સરસ સુગંધ આવે છે, હોય તો ખાસ ઉમેરજો. સાથે એક તમાલપત્ર, એક સૂકું લાલ મરચું, ચક્રફૂલ, સાથે એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ પણ ઉમેરી દઈશું. બધું જ સરસ કકડી જાય એટલે હિંગ ઉમેરશું. એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું અને સાથે તરત જ થોડું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી દઈશું. લીમડાના પાન હંમેશા દાળ સાથે જ ઉમેરવાના. તમે વઘારમાં ઉમેરશો ને તો લીમડાની સ્વાદ અને સુગંધ બંને જતી રહેશે એટલે લીમડાના પાન હંમેશા સમારી અને દાળમાં ઉમેરવાના. અહીંયા થોડી જ વારમાં કડાઈમાં ઉમેરેલો પાણી એકદમ સરસ ઉકળવા માંડ્યું છે. તો જે આપણે ક્રશ કરીને દાળ રાખેલી છે ને એ ચમચો ફેરવી અને કડાઈમાં ઉમેરી દેશું. હવે દાળ સાથે જે આપણે સિંગદાણા પલાળીને રાખેલા છે ને એ સિંગદાણાનું પાણી અલગ કરી લીધું છે અને એ સિંગદાણા પણ આપણે દાળ સાથે ઉમેરી દેશું. ગેસની ફ્લેમ ધીમી રાખશું અને દાળને એકદમ સરસ ઉકળવા દેશું. અહીંયા થોડી વાર દાળ ઉકળ્યા પછી દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે દાળ થોડી ઘાટી થઈ ગઈ છે. દાળને 10-12 મિનિટ ઉકાળવી ખાસ જરૂરી છે. વચ્ચે 2-3 વખત મેં આ રીતે હલાવેલી અને દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે. ગુજરાતી દાળ ખાટી મીઠી હોય એટલા માટે અત્યારે આપણે ગોળ ઉમેરીએ છીએ. ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો. અને દાળ સરસ તૈયાર થઈ જાય પછી લીંબુ ઉમેરશું જેથી લીંબુનો સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે. જો તમે પહેલાં લીંબુ ઉમેરી દેશો તો દાળમાં થોડી કડવાશ આવી જશે. પણ જો તમે આંબલી ઉમેરતા હોય ને તો આંબલી દાળ ઉકળે એની સાથે જ ઉમેરી દેવાની. તો લીંબુનો રસ પણ ઉમેરી દેશું. સાથે થોડો ગરમ મસાલો પણ ઉમેરશું અને ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દેશું. આ ટાઈમે દાળ એક વખત ચાખી લેવાની. જો અત્યારે તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય ને તો ઉમેરી શકો છો. મારે અત્યારે આટલી જાડી દાળ જોઈએ છે. જો તમારે દાળ વધારે પાતળી જોતી હોય તો આ ટાઈમે થોડું પાણી ઉમેરી દેવાનું અને જો તમને આથી વધારે ઘાટી દાળ જોતી હોય તો તમારી રીતે કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર થયેલા ગરમાગરમ દાળ ભાત સર્વ કરશું. તો અહીંયા પરફેક્ટ સ્વાદ સાથે આપણા દાળ અને ભાત તૈયાર થઈ ગયા છે. સર્વ કરશું. ઉપરથી થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ વધારાની ઝંઝટ વગર માત્ર 15-20 મિનિટમાં જ આપણા દાળ ભાત તૈયાર થઈ જાય છે. થોડી તમે આગળ પ્રિપરેશન કરી રાખશો ને એટલે દાળ ભાત બનતા બિલકુલ વાર નહીં લાગે. અને આ દાળ એટલી સ્વાદિષ્ટ તૈયાર થયેલી છે ને કે ફ્રેન્ડ્સ, તમે આ મેથડ સાથે દાળ ભાત બનાવશો ને તો દાળ અને ભાત આંગળા ચાટતા રહી જાવ એટલા સરસ સ્વાદિષ્ટ તૈયાર થશે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે કોઈ પણ વધારાની ઝંઝટ વગર ફટાફટ બનતા દાળ ભાતની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.